સુરતમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ છે. આવતીકાલે ગણપતિજીનું વિસર્જન છે ત્યારે સુરતમાં અંદાજે નાની મોટી મળી 80,000 જેટલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે ગણેશ વિસર્જનમાં સમગ્ર સુરત શહેર બાપાના વિદાયમાં ગમગીન હશે. સમગ્ર સુરત બાપાના વિદાયમાં મશગુલ હશે ત્યારે સુરત પોલીસ દ્વારા સુરક્ષાની મોટી જવાબદારી નિભાવવા તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. પોલીસ કમિશનરથી લઈ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ મળી 15,000થી વધુ પોલીસની આંખો વિસર્જન દરમિયાન શહેરની સુરક્ષામાં ખુલી રહેશે. સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન યોજાય તે માટેની માહિતી પાઠવવા સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે નદી, કેનાલ કે ગામના તળાવમાં એક પણ મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં. પોલીસની આ બાબતે પણ બાજ નજર રહેશે અને લોકોને પણ આવી જગ્યાઓ પર વિસર્જન ન કરવા અપીલ કરી છે. શહેરના તમામ ઝોન વિસ્તારમાં કૃત્રિમ તળાવો બનાવ્યા છે. ફરજિયાત આ જ તળાવમાં મૂર્તિ વિસર્જિત કરવાની રહેશે. 13 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ અને કોઈ પણ પ્રકારની અડચણ નડે નહીં અને સહેલાઈથી પસાર થઈ શકે તે માટે શહેરના તમામ ઝોનમાં અલગ અલગ રૂટ બનાવવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનની કામગીરીને લઈ RTOથી ચોપાટી થતા રાજમાર્ગના રોડ પરના મેટ્રો બેરિકેડ્સને શિફ્ટ કરાવડાવી રોડને વધુ ખુલ્લો કરવાની કામગીરી કરાઈ છે. આ ઉપરાંત વિસર્જન વખતે કોઈપણ ગણેશ આયોજક બાપાની વિસર્જન યાત્રામાં DJ કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકશે નહીં. સુરતમાં નાનીથી લઈ મોટી મળી સમગ્ર શહેરમાં 80,000થી વધુ પ્રતિમાનું સ્થાપન કરાયું છે. GB, જેટકો, ટોરેન્ટ આ તમામ કંપનીઓની સાથે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે આ માટે પણ સંકલન કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં મૂર્તિ વિસર્જન કરવાની નથી. જેમાં નદી આવી ગઈ, જેમાં કેનાલ આવી ગઈ, જેમાં નેચરલ પાણીના તળાવો આવી ગયા, આના માટે કૃત્રિમ ઓવારાઓ જે જગ્યાએ બનાવવામાં આવ્યા છે આ જગ્યાએ શ્રીજીની મૂર્તિઓના વિસર્જન થશે. માટે ગોડાદરા વિસ્તારમાં આ વખતે એક વધારાનો કૃત્રિમ તળાવ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનમાં પોલીસ સુરક્ષા બંદોબસ્ત પર સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે જોઈન્ટ CP, એડિશનલ CP, DCP, SCP, SI થી લઈ TRB, હોમગાર્ડ ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ પોલીસ સહિત તમામ અધિકારી કર્મચારી શહેરની સુરક્ષામાં તૈનાત રહેશે. સુરત જ નહીં, બહારના જિલ્લાના પોલીસ કર્મચારી અને અધિકારીની પણ ગણેશ વિસર્જનમાં વિશેષ બંદોબસ્ત માટે મદદ ફાળવવામાં આવી છે, જેમાં સુરત પોલીસ કમિશનર, 2 જોઈન્ટ CP, 2 એડિશનલ પોલીસ કમિશનર, 16 DCP જેમાંથી 5 અન્ય જિલ્લાના અને 11 સુરતના, 35 SCP જેમાંથી 10 અન્ય જિલ્લાના અને 25 સુરત શહેરના, 106 પોલીસ ઇન્સ્પેક્ટર જેમાંથી 36 અન્ય જિલ્લાના અને 70 સુરત શહેરના, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 205 જેમાંથી 76 અન્ય જિલ્લાના, જ્યારે 129 સુરતના પોલીસ કર્મચારી, કુલ 4,214 જેમાંથી 780 અન્ય જિલ્લાના, જ્યારે 3,434 સુરત શહેરના, હોમગાર્ડ 5,533, SRPની 12 કંપનીના કર્મચારી જેમાંથી 8 કંપની અન્ય જિલ્લાની, જ્યારે 4 કંપની સુરતની, RAFની અન્ય 2 રાજ્યમાંથી 1 કંપની, BSFની 1 કંપની, કંટ્રોલ રૂમ અને મુખ્ય મથકના મળી 80 પોલીસકર્મી ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ પોલીસના 3,000થી વધુ જવાન મળી કુલ 15,000 વધુ પોલીસની ચાપતી નજર ગણેશ વિસર્જનમાં સુરક્ષા દરમિયાન રાખવામાં આવશે. ગણેશોત્સવ સુરતમાં ધૂમધામથી ઉજવાય અને સમસ્ત પ્રસંગ શાંતિપૂર્ણ રીતે આનંદથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ થાય એટલા માટે પોલીસ તરફથી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જાહેરનામાની બાબત હોય કે બીજી વિશેષ વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે એને હું વાત કરવાનો છું. પહેલી વસ્તુ કે તમામ આયોજકો, ગણેશ ઉત્સવ સમિતિ અને દરેક વિસ્તારમાં મેં અમારા સંયુક્ત પોલીસ કમિશનર્સ, એડિશનલ પોલીસ કમિશનર્સ, DCP, ACP, PI તમામે તમામ સતત સંવાદ સ્થાપેલું છે તમામ આયોજકો સાથે, નાગરિકો સાથે, જેથી મૂર્તિઓ બને ત્યાં સુધી ઘર આંગણે જ સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિસર્જિત થાય. અને મૂર્તિઓ વિસર્જનના દિવસે
बपोर पछी काढ़वानी जग्याए वेली सवारे एना सरघस ने करता शुरू थाय विसर्जन माटेना। मूर्तिनी साथे जारे विसर्जन साथे लोको निकले तो लाउड स्पीकर ने डीजे साथे नहीं निकले केम के आना लीधे घोंघाट बहु थाय छे अने अव्यवस्था सर्जाय छे। एनी साथे साथे जेटला आयोजकों छे एनी साथे अमारा सतत संकलन छे जेथी समस्त उत्सव दरमियान ट्राफिक नी अड़चण ना पड़े, बीजी कोई प्रकार नी व्यवस्था ना सर्जाय, कोई बेन दीकरीओनी छेड़ती ना बनाव ना बने, कोई प्रकार ना चेन सेरवी लेवानो खिस्सा का कातरुओ सफल ना थाय एना मनसूबामां आ तमाम प्रकारनी उत्तम व्यवस्था करवामां आवी छे। પોલીસ કમિશનરે સુરક્ષાને લઈ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ફ્રેન્ડ્સ ઓફ પોલીસને વધુ ઉપયોગ કર્યો છે। દરેક ઝોન વિસ્તારમાં 500 જેટલા ફ્રેન્ડ્સ ઓફ પોલીસ લખાયેલી ટી શર્ટ સાથે યુવાનોની મદદ લીધી છે। તેઓ પણ શહેરની સુરક્ષામાં રસ્તા પર પોલીસની મદદમાં જોડાશે। તમામ ઝોનમાં 500 મળી 3000થી વધુ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ગીચ વસ્તી અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા મકાનના ધાબા પર ઉભા રાખી વિશેષ નજર રાખવામાં આવશે। આ વખતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જે માટે આધુનિક સંસાધનોનો ઉપયોગ કરાશે, જેમાં સંવેદનશીલ વિસ્તારો સહિત ભાગળ લિંબાયત ચોકબજાર સહિત અનેક ગીચ વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકો પર નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। આ વખતે મોટી મૂર્તિઓની સ્થાપના વધારે થઈ હોવાથી તમામને મગદલ્લા ડુમ્મસ અથવા હજીરા દરિયામાં વિસર્જિત કરવાની હોવાથી મોટી મૂર્તિઓમાં સુરત પોલીસ દ્વારા ખાસ જીપીએસ ટ્રેકર સિસ્ટમનો ઉપયોગ કરી નજર રાખવામાં આવશે, જેથી તમામના લોકેશન આધારે પોલીસ સમયસર મૂર્તિઓનું વિસર્જન કરાવી શકાય। ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ આ વખતે કરવામાં આવી રહ્યા છે, જેમાં બોડી વોર્ન કેમેરા, મોટા ભાગની પોલીસ પાસે બોડી વોર્ન કેમેરા દરેક જગ્યાએ હશે, રિફ્લેક્ટર જેકેટ, બેટન જેમાં લાઇટ હોય છે જેથી લોકોના માર્ગદર્શન કરી શકાય, હેવી ક્રેન, એની સાથે સાથે ડ્રોન, આ તમામ વસ્તુના ઉપયોગ કાયદો વ્યવસ્થાની જાળવણી મેન્ટેનન્સ માટે કરવામાં આવશે। કુલ આ બંદોબસ્ત માટે અમારી સાથે અમારી ટીમમાં સેક્ટર 1 સેક્ટર 2ના જોઈન્ટના એડિશનલ પોલીસ કમિશનર શ્રી, ટ્રાફિકના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, એડિશનલ સીપી ક્રાઇમ, આ તમામ અધિકારીઓની સાથે સાથે કુલ એસપી દરજ્જાના 16 અધિકારીઓ આ બંદોબસ્તમાં રહેશે। 35 અધિકારીઓ એસીપી એટલે ડીવાયએસપી દરજ્જાના રહેવાના છે। પીઆઈ કુલ 106, પીએસઆઈ 205, પોલીસ 4214, હોમગાર્ડ 5533, એસઆરપી 12 કંપની અને ખાસ કરીને આરએફની એક કંપની અને બીએસએફની એક કંપની પણ છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।